જિલ્લાના શિનોર ખાતેથી પસાર થતી નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. નર્મદા ડેમના 9 ગેટ ખોલીને પાણી નદીમાં છોડાઈ રહ્યું છે, જેના કારણે શિનોર તાલુકાના 12 ગામોને એલર્ટ કરાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા નર્મદા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે. નર્મદા જિલ્લાના નીચાણવાળા વિસ્તારો તેમજ આસપાસના ગામડાઓને તંત્રએ એલર્ટ કર્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમ 90.15% ભરાતા નર્મદા ડેમનું લેવલ 135.70 મીટર ઉપર પહોંચ્યું છે. હવે ડેમ ફૂલ ભરાવવામાં માત્ર 3 મીટર બાકી છે. ગઈકાલ કરતા આજે નર્મદા નદીના જળસ્તરમાં ઘણો વધારો થયો છે. સાથે સાથે બુશા ઘાટના 15 પગથિયા પાણીમાં ગરકાવ થયા છે. આસપાસના ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે, કેમ કે પાણીની આવક થતા પીવાના પાણીની તેમજ ખેતીમાં ઉપયોગ માટે પાણીનો જથ્થો મળી રહેશે. આસપાસના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, કેમ કે પાણીની આવક થતા પીવાના પાણીની તેમજ ખેતીમાં ઉપયોગ માટે પાણીનો જથ્થો મળી રહેશે. વડોદરા જિલ્લાના ડભોઈના યાત્રાધામ ચાંદોદમાં નર્મદા નદી બંને કાંઠે વહેતી જોવા મળે છે. તેવામાં મલ્હાર રાવ ઘાટ અડધો ખાલી હોવાથી હાલની સ્થિતિએ નર્મદા નદી ભયજનક સપાટીથી બહાર છે. જ્યારે નદીમાં પાણી છોડવામાં આવતા મલ્હાર રાવ ઘાટના 108માંથી 53 પગથિયા પાણીમાં ડૂબી ગયા છે. તો બીજી તરફ નર્મદા નદીમાં પાણી છોડવાની સાથે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે પોલીસ કર્મચારીઓને ગોઠવી દેવામાં આવ્યા છે.